નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. દેશી બનાવટના માઉસર સાથે શહેર એસઓજી પોલીસે બે યુવકોની કરી ધરપકડ. સયાજીગંજ સ્થિત અલંકાર ટાવરમાં થયેલ જુગારધામની રેડમાં ફરાર મુખ્ય સંચાલક આનંદ ઠક્કરની ધરપકડ કરતી સયાજીગંજ પોલીસ. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સુરભી એન્કલેવ 3 ખાતેના એચડીએફસીના એટીએમને કાપી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશી હાથ બનાવટની માઉસર સાથે શહેર એસઓજી પોલીસે બે યુવકોને ઝડપી પાડ્યા છે. ગઈકાલે શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે નિનાદ કર્ણિક રહે સયાજી પાર્ક આજવા રોડ પાસે દેશી પિસ્તોલ છે અને તેના મિત્ર ખાલિદ મલિક સાથે મળી સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટામાં અંબર GJ6JE1035 લઈને પિસ્તોલનો સોદો કરવા સોમા તળાવથી તરસાલી જવાના બ્રિજ પર જઈ રહ્યા છે. મળેલ બાતમીના આધારે ટીમ એસઓજીના માણસો દ્વારા છુપા વેશમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી, જેમાં નિનાદ ઉર્ફે બંટી સુહાસ કર્ણિક રહે સયાજી પાર્ક આજવા રોડ તથા સિલ્લુ ઇકબાલ હુસેન મલિક રહે બાપોદ વુડા ક્વાર્ટર્સને મુદ્દામાલ સહિત ઇન્ડિકા વિસ્તાર સાથે ઝડપી પાડ્યા હતા. જેઓની અંગ ઝડપી દરમિયાન 25,000ની દેશી પિસ્તોલ, 10,000ના મોબાઈલ ફોન તથા ઇન્ડિકા કાર, જેની કિંમત રૂપિયા 3 લાખ મળી, કુલ 3,35,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી મનોજ શશીધર સાહેબનાઓએ વડોદરા શહેર એસઓજીની ટીમને એટીએસ ચાર્ટર તથા એસઓજી ચાર્ટરની કામગીરી કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ. જે સૂચન અને માર્ગદર્શન આધારે એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ હેમરાશ્રીનાઓને બાતમી મળી કે બે ઇસમો એક સફેદ કલરની ઇન્ડિકા ગાડીમાં ફરી રહ્યા છે. તેમની પાસે એક માઉઝર વેપન છે અને તેઓ હથિયારનો સોદો કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને હાલમાં તેઓ સોમા તળાવથી દંતેશ્વર જે રિંગરોડ જે છે તે રિંગરોડ ઉપર હમણાં તેની મૂવમેન્ટ થઈ રહી છે. જે બાતમી હકીકત આધારે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી એક માઉઝર રિકવર કરવામાં આવેલ છે. તે સિવાય આરોપીનું જે વાહન હતું એ વાહન અને બે મોબાઈલ સાથે કુલ 3,35,000નો મુદ્દામાલ એસઓજીએ રિકવર કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. એના માટે આજે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે અને વધુ તપાસ આજરોજ એના માટે હાથ ધરવામાં આવશે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીમાં આરોપી નિનાદ ઉર્ફે બંટી સુહાસ કર્ણિક, જે વર્ષ 2006માં પાદરા પોલીસ સ્ટેશનમાં ઓઇલ ચોરીના ગુનામાં પકડાયેલ છે. તે સિવાય આરોપી નંબર 2 જે ખાલિદ ઉર્ફે ઇકબાલ હુસેન મલેક, એ પ્રોહિબિશન, મારામારી અને તીક્ષ્ણ હથિયાર રાખવાના ગુનામાં સિટી કારેલીબાગ તથા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ છે. એ હવે આગળની પૂછપરછ બાદ જાણવા મળશે. પ્રાથમિક તબક્કે તેઓ આ હથિયાર જે છે વેચવા માટે ફરી રહ્યા હતા માર્કેટમાં, તેવી હકીકત આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અલંકાર ટાવરમાં જુગાર રમાડનાર વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સયાજીગંજ પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા અલંકાર ટાવરમાં બીજા માળે તારીખ 29 જૂનના રોજ પોકર જુગારની રેડ કરવામાં આવી હતી. જુગારધામ હેઠળ કુલ 20 ખાનદાની નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય સંચાલક આનંદ ઠક્કર ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે વોન્ટેડ આનંદ ઠક્કરને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં એચડીએફસીના એટીએમને કાપી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી વિગતો અનુસાર આજરોજ સવારે ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ સુરભી એવન્યુ ખાતે આવેલા HDFC બેંકના ATMને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. રવિવારની મધરાત્રિના સમયે ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ સુરભી એન્ક્લેવ 3ના શોપિંગમાં કાર્યરત HDFC બેંકના ATMમાંથી તસ્કરોએ ATMના કેમેરા અને એલાર્મ બંધ કરી ATMનું શટર બંધ કરી ગેસ કટર વડે ATM કાપી શિફ્તાઈપૂર્વક રૂપિયા 10,83,000ની રોકડ મત્તાની તસ્કરી કરી હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસ સહિત બેંકના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ઘટનાના પગલે ભરૂચ સી ડિવિઝન લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત DYSP અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ATM ચોરીની કુત્થી સુલઝાવવા AD ચોટીનું જોર લગાવવા સાથે બેંક અધિકારીઓ પાસે ખરેખર ATMમાં કેટલા નાણાં હતા અને કેટલાની ઉઠાંતરી કરાઈ તેની સંપૂર્ણ વિગતો માંગી તસ્કરોનું પગેરું શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના ક્રીમ એરિયા ગણાતા ભરચક રહેણાંક વિસ્તારમાં પોલીસની તાકીદ હોવા છતાં બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો. તેમજ ભરચક રહેણાંક વિસ્તાર હોવા છતાં બેંક ATM સિવાય અન્ય કોઈ CCTV કેમેરા પણ ન હોય તસ્કરોને તેનો પૂરો લાભ મળ્યો હતો. તસ્કરોએ પ્રી પ્લાનથી તસ્કરીને અંજામ આપ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં સુરભી બંગલોઝ પાસે HDFC બેંકના ATMમાં ચોરી થયેલાનો ફોન આવતા આજરોજ પોલીસ સ્ટાફ સાથે HDFC બેંકના ATM પાસે આવીને તપાસ કરતા ATM મશીનના અંદરના ભાગે જે મશીન છે એને ગેસ કટરથી કટિંગ કરી અને અંદર મૂકેલા રોકડ રકમની ચોરી થયેલ છે, જેની તપાસ LCB PI સાહેબ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચલાવી રહેલ છે. HDFC બેંકના મેનેજર તેમજ અન્ય ટેકનિકલ સ્ટાફ આવીને તપાસ કરતા જણાવેલ છે કે આશરે 10-1 લાખ રૂપિયાની ચોરી થયેલા જણાવ્યું છે. રાત્રિના મોડી રાત્રિ દરમિયાન ગેસ કટરથી કટિંગ કરેલાનું જણાવેલ છે. ATM સેન્ટરમાં લાગેલ CCTV કેમેરા તેમજ સિક્યુરિટીનું જે સાયરન મૂકેલું હતું એ પણ કટિંગ કરી અને કેમેરા દૂર કરીને ચોરી કરેલ છે. શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી નવી માપણી અને નવી માપણીને આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા, જૂની માપણી અને તેના આધારે બને લેન્ડ રેકોર્ડ્સની માન્યતા ચાલુ રાખવા અને ભ્રષ્ટાચારની તપાસ કરવા હાઈકોર્ટના સિટિંગ જજનું તપાસ પંચ નિમીને ખેડૂતોને ન્યાય અપાવવા તેમજ ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે છેલ્લા 15 વર્ષમાં ખેડૂત આર્થિક પાયમાલ થયો છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી. મોંઘી વીજળી, મોંઘા બિયારણ, ખાતર અને સિંચાઈના પાણીની તકલીફના કારણે ખેડૂતો પરેશાન છે, જેથી ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવા કલેક્ટરને રજૂઆત કરતું જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની ખેતીની જમીનોનું જે રીમેપિંગ થયું એ સંપૂર્ણપણે ખોટું થયું છે અને ગુજરાત સરકાર ખેડૂત વિરોધી સરકાર છે એવું એણે ફરી એક વખત પુરવાર કરી દીધું છે. અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપીને અમે માગણી કરી છે કે સમગ્ર ગુજરાતમાં આ કરવામાં આવેલું રીમેપિંગ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. એક ખેડૂતની જમીન બીજા ખેડૂતમાં ગઈ છે, બીજાની જમીન ત્રીજામાં ગઈ છે, કોકનું ઘર બીજામાં જતું રહ્યું છે, કોકનો કૂવો બોર બીજામાં જતા રહ્યા છે. આ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. નવું રીમેપિંગ જ્યાં સુધી સંતોષકારક રીતે ન થાય ત્યાં સુધી માત્ર ને માત્ર જૂના રીમેપિંગને જ અધિકૃત ગણવામાં આવે અને જે જવાબદાર અધિકારીઓ આ ખોટા રીમેપિંગમાં સંકળાયેલા છે એમની ન્યાયિક તપાસ થાય અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આણંદ તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાએથી સેટેલાઇટ સર્વે અને ખેડૂત દેવા માફ માટે રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે આજે આણંદ તાલુકા કોંગ્રેસ દ્વારા સેટેલાઇટ સર્વેની ખામીઓ અને રીસર્વે કરવા માટેની માંગ સાથે ખેડૂતો દેવાદાર થયેલ હોય ત્યારે તેનો દેવું માફ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રેલી કાઢવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સેટેલાઇટ સર્વેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, પણ સેટેલાઇટ દ્વારા જે જમીન સર્વે થઈ રહ્યો છે તેમાં ઘણા ગામોની જગ્યા પર ગયા વગર ખેડૂતોને નોટિસ અને સર્વે નંબરોમાં ફેરફારોની ફરિયાદો નિવારણ કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. અને આજે કોંગ્રેસ દ્વારા પણ સેટેલાઇટ સર્વેનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતની અને કેન્દ્રની ભારતીય રાષ્ટ્રીય ભાજપની સરકાર જે ખેડૂતોને માથે એક પાટા ઉપર પાટું મારી અને જે ખેડૂતોના હિતને નુકસાન કરે છે એના જીવતા જાગતા દમુના વણો છે કે જે સેટેલાઇટથી જે જમીનોની માપણી કરી એ જમીનોની માપણી જે અગાઉ બ્રિટિશ સરકાર વખતે જ્યારે કરવામાં આવી હતી એના હદ નિશાન જે હતા એમાં નવી પદ્ધતિમાં કોઈ પણ જાતના હદ નિશાન છે નહીં. ખેડૂતોની આ સર્વે નંબરની જમીન બીજા સર્વે નંબરોમાં ગતી રહી છે, બીજાનું માપ ત્રીજામાં ગતું રહ્યું છે. બિલકુલ ભૂર ભરેલી અને ભયંકર ખેડૂતોને નુકસાન કરનારી વાત છે. ગામડાઓની અંદર ખેડૂતોને વાદ વિવાદ થાય છે, એનાથી ઝઘડાઓ થાય છે. માટે આ ભારતીય ભાજપની સરકાર આ સર્વે દૂર કરે અને નવો સર્વે કરી અને સેટેલાઇટથી જે કર્યું છે એના બદલે જમીન ઉપર જઈને જે માપણી કરે એના માટેની કોંગ્રેસ વાટ લઈને આવી છે. બીજું કે ખેડૂતો દિવસે દિવસે પાયમાલ બનતા જાય છે, ખેડૂતો દેવામાં ડૂબેલા છે, એમને પોષણક્ષમ ભાવ મળતા નથી અને એમનો દેવો પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે, જેથી આત્મહત્યાના કરવાના પ્રસંગો બને છે. અગાઉની કેન્દ્રની યુપીએ સરકારે પણ 1700 કરોડનો દેવા ભારતભરની અંદર માફ કર્યો હતો. આ ભાજપની સરકાર મૂડીપતિઓ ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, જ્યારે ખેડૂતોના દેવા માફ કરવા માટે સહેજ પણ ધ્યાનમાં લેતી નથી. માટે અમારે ખેડૂતોનો દેવા માફ થાય અને ખેડૂત જે ડૂબી જાય છે એને બચાવે એના માટે અમારી માગણી છે કે જમીનોનો સર્વે ફરી કરવામાં આવે અને ખેડૂતોનો તમામ દેવા માફ કરવામાં આવે. આ વાત લઈને અમે ખેડૂતોની વાત લઈને કોંગ્રેસ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ નીકળી છે. શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પ્રોજેક્ટનો પ્રાયોગિક ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ મહત્વના વિવિધ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેમાં પ્રજાની સલામતી અને આધુનિક સુવિધા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે, જેમાં 100 કરોડના ખર્ચે મુખ્ય માર્ગ ઉપર કેમેરા લગાવવાનો પ્રારંભ કરાયો છે, જેમાં હાલ 4 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા, જેની સમીક્ષા કરવાના ભાગરૂપે પોલીસ ભવન નજીક મુખ્ય રસ્તા ઉપર 4 CCTV કેમેરા સહિત પ્રજાની સુવિધા માટે પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવ્યા છે. આગામી 14 જુલાઈના રોજ ગુજરાતી ફિલ્મ ગાંધીની ગોલમાળ રિલીઝ થનાર છે, જેના અનુસંધાનમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. હે ભગવાન, મારા સેટને શું સૂજું કે જ્યારે ને ત્યારે બધું કામ મને જ સોંપતા હોય છે. કહેવાય છે કે લાલચ બહુ મોટી બલા છે, પણ તમે ખુશ્બુ મોશન પિક્ચર્સ દ્વારા પ્રથમ ગુજરાતી મૂવી ગાંધીની ગોલમાલ તારીખ 14 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મનું નામ તો ગાંધીની ગોલમાલ છે, પરંતુ આ ફિલ્મની વાર્તા વિષયને મહાત્મા ગાંધી સાથે કોઈ જ કનેક્શન નથી. આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ કોમેડી ફિલ્મ છે. બધા છોકરા એકદમ જાડા પાડા હૃષ્ટપુષ્ટ મને છોડીને, એટલે કે 4 વર્ષ પહેલાનો. ગાંધીની ગોલમાલ આનું જે નામ છે એનું ગાંધીજી સાથે કઈ લેવા દેવા નથી, તો પ્લીઝ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી દો. ઇટ્સ અ ક્લીન કોમેડી ફિલ્મ અને અમારું જે સેન્ટર કેરેક્ટર છે જે ફિલ્મના મેઇન કરતા હતા છે શેખર શુક્લા શેશુભાઈ, એમનું ફિલ્મમાં કેરેક્ટર નેમ ગાંધી છે એન્ડ દેટ્સ અ રીઝન વાય ગાંધીની ગોલમાં. તમારું શું એટલે એ જે રીતે કરે છે, અમે 3 છોકરાઓ એમનાથી પહેલા થઈએ છીએ, પરિચિત થઈએ છીએ અને પછી ખબર પડે છે કે પ્લીઝ યહીં પે રહીએગા, હમ લોગ થોડી દેર મેં ટ્રેલર પ્લે કરને વાલા હૈ.
એક વકીલ છે અને અમે લોકો અનાથ આશ્રમના ચંદા માંગવા આવીએ છીએ. તો ત્રણ જણા હોઈએ, ત્રણેય અનાથ છીએ અને પોતપોતાના અનાથ આશ્રમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો અમે એમની પાસે જઈએ છીએ કે અમને બી થોડું હેલ્પ કરી આપો તમે અમારા અનાથ આશ્રમને. અને એ કંઈ એમાં અમને અટવાયે છે, એમની એક પ્લાનિંગ ચાલે છે કે કેવી રીતે અમે ત્રણેયને અંદર એક કેપ્ચર કરીને અમારી સાથે ખેલ કરી શકે, પણ એ સક્સેસફુલ નથી થઈ શકતા. ઇટ્સ અ ક્લીન કોમેડી, ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર. કોઈ બી ડબલ મિનિંગ નથી, કંઈ નથી, એવી બનાવવાની અમે ટ્રાય કરી છે. અને ઇટ્સ ત્યારે આગામી 14મી જુલાઈના રોજ રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મ ગાંધીની ગોલમાલ અંતર્ગત પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. We have all loved and appreciated his work, sir. Popular Gujarati movie actor and a great dance actor with amazing comedy timing. હું રોલ ભજવી રહી છું. ખાસ શું છે, એકચ્યુઅલી આ થિયર સસ્પેન્સ સ્ટોરી છે અને હું પહેલી વાર ડિફરન્ટ રોલ ભજવી રહી છું. મેં આ ફિલ્મમાં જાતે સ્ટન્ટ કર્યો છે, મેં આ ફિલ્મમાં ઓટો ચલાવી છે. સો મને ફિલ્મમાં ચેલેન્જિંગ કરવા માટે ઘણું બધું હતું. એ તો તમે ફિલ્મ જોશો પછી વધારે ખબર પડશે કે મેં ફિલ્મમાં શું કર્યું છે. મેં ફિલ્મની અંદર બોલિવૂડ હિરોઇન્સની કોપી કરી છે. કોપી ઇન ધ સેન્સ કે નોટ એક્ઝેક્ટલી કોપી, બટ મારું કેરેક્ટર એવું છે કે મને હિન્દી ફિલ્મ્સ બહુ ગમતી હોય છે. તો હું મારી રૂટીન લાઈફમાં પણ મારી અંદર કોઈ પણ હિરોઈન આવી જાય, સો ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર. તો મને જ્યારે સ્ટોરી સંભળાવવામાં આવી તો મેં સિલેક્ટ એટલા માટે જ કરી હતી કે મારી માટે ચેલેન્જિંગ રોલ હતો, મારી પાસે કરવા માટે ઘણું બધું હતું. સો મેં આ મૂવી પ્રિફર કરી. મેસેજ તો મૂવીનો મેસેજ તો એવો છે કે એકચ્યુઅલી અમે ટોટલી એન્ટરટેનિંગ કોમેડી મૂવી બનાવી છે અને ડબલ મિનિંગ બિલકુલ કોમેડી નથી. સોશિયલ મૂવી છે, બધા નાનાથી લઈને મોટા સુધી સાથે બેસીને જોઈ શકે એવી મૂવી છે. અને બસ એ જ, આજની લાઈફમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે પણ હસવું જરૂરી છે. સો યંગસ્ટર માટે મેસેજ એટલો જ છે કે તમારા ગોલ્સમાં લાઈફમાં ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ડગમગી જઈએ, બટ પેશન્સની સાથે તમે હંમેશા તમારા ગોલ્સને ડટાઈ રહો, આગળ વધો. ભલે કોઈ સ્પીડમાં આગળ વધતું હોય છે, કોઈ સ્લો, પણ મંઝિલ હંમેશા બધાને મળતી હોય છે. સો બી સ્ટ્રોંગ એન્ડ પેશન્ટ. રડતા જાઓ અને હસતા બહાર આવોના સંદેશા પર તૈયાર થયેલી આ ફિલ્મ અંગે ફિલ્મના કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. હિરેન કનાડિયા, રાઉન્ડ ઓફ પ્લસ ફોર હિમ. અ લોંગ ટાઈમ નાઉ સિન્સ આઈ એમ અ લોકલાઇટ, અ વેરી યંગ ક્રિએટિવ ગ્રુપ ઓફ 7 મ્યુઝિશિયન માઇન્ડેડ ફ્રોમ બરોડા. જે મતલબ ખાલી એક કેરેક્ટર છે, એનું નામ ગાંધી આપ્યું છે. આ પિક્ચરમાં ખાસ એટલું છે કે માણસ ટેન્શનમાં હશે, પિક્ચર જોવા જશે, ફ્રેશ થઈને બહાર આવશે. આ ગુજરાતની અંદર એટલે કે મતલબ હું બોલિવૂડમાં ઘણું કામ કરીને આવ્યો, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મો નથી બનતી કે જે પબ્લિક જોવા જાય. પણ અમે એવી રીતના સુધારા વધારા કરીને એક બોલિવૂડ ટાઈપનું મેકિંગ લાવ્યા છે, જેના કારણે પબ્લિકને સારું લાગે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી સારું ગ્રો કરે. આમાં કલાકારો તો કલાકારનો કોઈ પ્રકાર ના હોય, કલાકાર કલાકાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, કલાકાર રીતે હોય. પિક્ચરમાં મેસેજ કશું જ નહીં, પિક્ચરમાં મેસેજ એટલો છે કે રડતા જાઓ અને હસતા બહાર આવો. બીજી વસ્તુ એ છે કે તમારે વધારે મેસેજ જોઈતો હોય તો તમારે 14 જુલાઈના સિનેમા નજીકના સિનેમાઘરોમાં જઈને તમારે જોવું પડશે, તમારા પ્રોબ્લેમ બધા ક્લિયર થઈ જશે. શહેરના છેવાડે આવેલ ધનિયાવી ગામની સીમમાં મગરે દેખા દેતા વન વિભાગ દ્વારા મગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેરના છેવાડે ધનિયાવી ગામ આવેલું છે, જ્યાં ખેતરમાં મહાકાય મગર દેખા દેતા ખેડૂત દ્વારા ગ્રામજનોને જાણ કરાઈ હતી. જ્યાં ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરાતા વન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મગરને આબાદ ઝડપી પાડ્યો હતો. આજરોજ અમારા વડોદરા રેન્જના રેસ્ક્યુ ટોલ ફ્રી નંબર ઉપર ધનિયાવીથી એક મેસેજ મળેલ કે ધનિયાવીથી આપણે તરસાલીથી ધનિયાવી તરફ જતા રોડ ઉપર જે જાંબા નદીના પાકા બ્રિજ નીચે એક મૃત હાલતનું મગર પડેલ છે. જેને એ મેસેજ મળતા અમે સ્ટાફ સાથે ત્યાં પહોંચી જઈ જેનો પંચકેસ કરવામાં આવેલ છે અને મગરને કોઈ પણ પ્રકારની ઈજા થયેલાનું જણાતું નથી, પરંતુ
એને કોઈએ ખેંચીને બહાર ખેંચી કાઢેલ છે, અને જે મેન છે એની લંબાઈ 10 ફૂટ 9 ઇંચ છે. હાલ પીએમ માટે મોકલાય છે. હા, એને હાલ પીએમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી. ચાંદી ઉત્સવ ઘ્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ઘરમાં ખુશાલી આવે. ઘર તો તમારું આલીશાન છે, પણ પણ શું? તમારા ઘરના માથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોળાય છે. એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે. તમારા સીલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે. આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો. આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઇવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે, એટલે મહામારી તો ફેલાશે જ. સોરી સોરી, ભૂલ તો અમારી જ છે. હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવ. ઓમ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર ઓર ઓમ હેલ્થ રિસોર્ટ, એક એસા સેન્ટર જહાં આસાન તરીકો સે હોતા હૈ અસ્વસ્થ શરીર સ્વસ્થ. શરીર કો ખોખલા કરને વાલી ઓર કઈ રોગો કો ન્યોતા દેને વાલી બીમારી ડાયાબિટીઝ કા ઇલાજ હોતા હૈ યોગ, મેડિટેશન, ડાયટ ઓર લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સે, યાની બિના દવાઓ કે ડાયાબિટીઝ સે નિજાત પાઓ. થરોલી એન્જોયડ એવરી મોમેન્ટ ઓફ ઇટ. And for the last 3 days, my sugar is absolutely normal, in the range, within the range, without any medication. Sugar pehla minimum 500-400 ni aaspas rehti thi, pan ahiya aavya pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe. Aur psoriasis, allergy, safed dag, skin ki kai bimariyon ka ilaj ayurved aur homeopathy ke visheshagya anubhavi doctoron dwara. જરૂરી ઇલાજ કે લીએ પંચકર્મ કી સુવિધા ભી ઉપલબ્ધ. હોસ્પિટલ ઓમ હેલ્થ રિસોર્ટ, જાફરપુરા, રસુલાબાદ ગાંવ કે પીછે આજવા રોડ, વડોદરા. 4942631-5845-9909-4921. ઓમ હેલ્થ રિસોર્ટ આજવા ફનવળ કે પીછે વાગોડિયા, વડોદરા. 4940811-8136. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Resco Circle. Om Integrated Medical and Research Center or Om Health Resort, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के. बेचैनी, अनिद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज. मेरा काफ़ी सारे बैड हैबिट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था. तो मैं वहाँ पे जब वेबसाइट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा. धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया. फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है. ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर सिटी क्लिनिक है 14 सुधानगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैंड, चेतलपुर रोड, फडोदरा. ओम हेल्थ रिसोर्ट जाफरपुरा, रसूलाबाग गांव के पीछे, आजवा रोड, फडोदरा. संपर्क करें 9426315845 या फिर 9909994921. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહ શિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ સીબીએસઈ નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. એમકેજીએમ સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, આઈઆઈટી, જેઈઈ, પીએમટી કોચિંગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ,
બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય, શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30-12. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ડભોઈ ભાજપા દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિષ્ય અને ગુરુનું ખાસ મહત્વ હોય છે કે ભગવાન દેવી દેવતાઓના દર્શન કરી સૌ ધન્યતા અનુભવતા હોય છે, જેથી આજે ડભોઈ શહેર અને તાલુકા ભરના દેવાલયો મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી હતી. જેમ કે નર્મદા કિનારે આવેલ યાત્રાધામ કરનાળી ગામે કુબેર ભંડારી દાદાના દર્શન કરી કુબેર ભંડારીના મહારાજ રજનીભાઈ પંડ્યાના આશીર્વાદ લીધા હતા. ડભોઈના પ્રમુખ સ્વામી મંદિર ખાતે પુરાણી સ્વામીએ ખાસ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. ટીમ્બી ફાટક પાસે આવેલ રુદ્ર હનુમાન મંદિર ખાતે નેપાલી બાપુ ઉર્ફે ફરારી બાપુના આશીર્વાદ મેળવીને તેમજ નગરના વિવિધ દેવાલયો મંદિરોમાં ભાજપાના આગેવાનો ડભોઈના ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સુખદેવ પાટણવાડિયા, ડોક્ટર જશભાઈ પટેલ, મહેશભાઈ દાજી સહિત ભક્તોએ દેવાલયોમાં દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત પંચમહાલના હાલોલ નજીક આવેલા તાજપુરા ખાતે નારાયણ બાપુના મંદિરે ગુજરાતી ફિલ્મ કલાકાર ફિરોઝ ઈરાનીએ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાયન્સ ફેકલ્ટી ખાતે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા યુજીએસ અને વીપી દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વિવિધ ફેકલ્ટીઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આજે સાયન્સ ફેકલ્ટીની નવી સીવી રામન બિલ્ડિંગ ખાતે FY BSCના નવા સત્રનો પ્રારંભ થતા યુજીએસ હિતેશ બત્રા અને વીપી પ્રિયંકા પટેલ સહિત સાયન્સ સ્ટુડન્ટ યુનિયન દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે આ સાયન્સ ફેકલ્ટી ખાતે નવા આવતા વિદ્યાર્થીઓને ક્લાસમાં GSVP દ્વારા વેલકમ સ્પીચ આપવા ન દેવાતા સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ફેકલ્ટી ડીન દ્વારા યુજીએસ વીપીને ફેકલ્ટીમાં જતા અટકાવતા તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. આજે યુનિવર્સિટીને જો રૂલ્સ છે કે ફર્સ્ટ ડેઝમાં સ્ટુડન્ટ્સ લીડર્સ જે હોય રનિંગ બોડી GS, FR, CR, FGS, UGS, VP બધા સ્ટુડન્ટનું વેલકમ કરે અને ઇન્ટ્રોડક્શન આપે કે તમને કશું પણ કામ હોય અમને કહેજો, અને એ જ ઇન્ટેન્શનથી અમે એમને મળવા ગયા, બે બે મિનિટની સ્પીચ આપવા ગયા, પણ ડીને અમે રોક્યું. ગંદી રીતે વર્તન કરી પ્રિયંકા બેન જોડે, જે કન્યા છે, છોકરી છે, એમની જોડે ગંદા વ્યવહાર કર્યા, મારા જોડે ગંદો વ્યવહાર કર્યા, ગાઢ અપશબ્દની પણ વાતો થઈ. એક ડીન જે PhD હોલ્ડર છે આવી બધી આવા બધા બોલબાલ યુઝ કરે એ બહુ યુનિવર્સિટી માટે બહુ લાંછનની વસ્તુ છે. અને એક ડીન છે એસી શર્મા, જેને ઉપર બહુ બધા કરપ્શનના ચાર્જ પણ લાગ્યા છે. મારા હિસાબથી યુનિવર્સિટીના આવા ડીનને તારી મૂકવા જોઈએ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણવા આવે છે અને અમે વિદ્યાર્થી નેતા, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની મદદ કરવા આવે છે, અમારું કોઈ બીજું ઇન્ટેન્શન નથી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટન્ટ પોતાનું નિવેદન લખાવવા માટે સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યા હતા. શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થયો હોય ચીફ એકાઉન્ટન્ટ ઉમેશ ઓઝા આજરોજ તેઓનો જવાબ લખાવવા સયાજીગંજ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેમના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ તાલુકાના કોલિયાદ ગામે આવેલા પીર કાશમશા દાદાના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. કોલિયાદ ગામે હિન્દુ મુસ્લિમોના કોમી એકતાના પ્રેરણારૂપ આવેલા પીર કાશમશા દાદાની દરગાહ ખાતે ઉર્સ મેળો ભરાયો હતો, જેમાં ખાસ કરીને ગુજરાતભરમાંથી મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ પોતાના પરિવાર સાથે ઉમટી પડતા હોય છે. ઉપરાંત હિન્દુ ભાઈ બહેનો પણ આ સ્થાન પર આવે છે અને પોતાની માનતાઓ પરિપૂર્ણ થાય અને તમામની મનોકામના પૂર્ણ થાય તેવી આશા રાખે છે. વર્ષોથી કોલિયાદ ગામે હિન્દુ મુસ્લિમ વસ્તી હળીમળીને રહે છે, તે એકતાનું પ્રતીક સમાન ગણાય છે. આ પ્રસંગે કલ્લા શરીફના સુફી સંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લોકોને ન્યાસનો લાભ લીધો હતો. સલામ અલેકુમ. અહીંયા ખત્રી સમાજ વર્ષોથી આવે છે અને કાશમશા દાદા અમારા વડવાઓના પીર છે અને વર્ષોથી અમારી ખત્રી જમાત અહીંયા આગળ ભેગી થાય છે. અલ્હમ્દુલિલ્લાહ બહુ સારા પ્રસંગ થાય છે અને અબ્દુલ ખાદરભાઈએ નિયાજ બનાવી છે અને દર સાલ બનાવે છે. અલ્લાહ એમને બી ભેજ કરે, અમે બી વર્ષો સુધી બનાવી, અલ્લાહ અમને બી કામયાબી આપે, ખત્રી જમાતને બી કામયાબી આપે. દરેક હકીકતમંદોની અહીં આગળ મુરાદો પૂરી થાય છે, આવે છે લોકો અને જોલીઓ ભરી ભરીને જાય છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બહુ સરસ દાદાનો ઉર્સ મનાય છે અને તમે આપ બધા દુઆ કરો કે અલ્લાહ કામયાબી આપે. આ કાશમશા દાદા વલી સરકારની દરગાહ છે. વર્ષોથી ખત્રી જમાતના લોકો અહીં આગળ બધા મુરીદો છે અને અહીંયા આવે છે અને અલ્હમ્દુલિલ્લાહ દરેકની આશાઓ પૂર્ણ થાય છે. આ કોલિયાદ શરીફમાં છે, પાલેટની પાસે એક ગામ આવ્યું કોલિયાદ શરીફ, ત્યાં આગળ આ દરગાહ છે. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં કિશોરને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. મળતી વિગતો અનુસાર આજરોજ સવારના સમયે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર ખાતેના રૂમ નંબર 209માં રહેતા કમલેશ દેવકી યાદવ ઉંમર અંદાજિત 16ના ઘરની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસે મૃતકનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. નાગરવાડા સ્થિત નવી ધરતી ખાતે આવેલ કબીર મંદિર ખાતે ગુરુપૂજા તેમજ રાજસ્થાની ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા હોય શહેરના નાગરવાડા વિસ્તારમાં નવી ધરતી ખાતે આવેલ શ્રી સદગુરુ કબીર મંદિર ખાતે ગુરુપૂજા સહિત રાજસ્થાની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો દ્વારા મોટી સંખ્યામાં ગુરુપૂજાનો લાભ લેવામાં આવ્યો હતો. આજનો જે આ કાર્યક્રમ છે એ દર વર્ષે અમે આ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અને ગુરુની મહિમા, ગુરુનું વર્ણન, ગુરુની પ્રાર્થના સ્તુતિ અમે રાતભર જીવનભર ગાઈએ છીએ અને દર વર્ષે રાજસ્થાનના સમસ્ત અમારા ભાઈઓ ભેગા થઈ અને ગુરુના ગુણગાન ગાઈએ છીએ અને દર વર્ષે આ બધાનું ભોજન પ્રસાદ પણ અહીંયા રાખવામાં આવે છે અને આ નિમિત્તે અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ. હે, આ સમસ્ત મારવાડી સમાજ છે, સમસ્ત મારવાડી સમાજ છે, બધા હળીમળીને અમે આ ભજન ગાઈએ છીએ અને ગુરુના ગુણગાન ગાઈએ છીએ, રાજસ્થાની ભાષામાં ગાઈએ છીએ. મારું નામ અમૃતદાસ સાહેબ.
મહંત અમરદાસ સાહેબ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દેશી બનાવટના માઉસર સાથે શહેર એસઓજી પોલીસે બે યુવકોની કરી ધરપકડ. સયાજીગંજ સ્થિત અલંકાર ટાવરમાં થયેલ જુગારધામની રેડમાં ફરાર મુખ્ય સંચાલક આનંદ ઠક્કરની ધરપકડ કરતી સયાજીગંજ પોલીસ. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સુરભી એન્કલેવ 3 ખાતેના એચડીએફસીના એટીએમને કાપી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએન ટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.